दोस्तों राष्ट्रीय कला केंद्र वती आप सबनु हार्दिक अभिवादन छे। आजे 26 जानुआरी 2022 नी सांज अने आपणे फाइनल कंटेस्ट आपणे शुरू करी रह्या छे। अमने बहु ज आनंद छे वातनो के खूब मोटी संख्या में आप सब पार्टिसिपेट करे। आपणी साथे राष्ट्रीय कला केंद्र ना अमारा महामंत्री आपणा शहर ना खूब जाणीता एवा चार्टर्ड एकाउंटंट रूपिन पच्चीगर छे अने अमारी चित्रकाम समिति ना अध्यक्ष अने सूरत ना खूब जाणीता कलाकार एवा श्री राजश्री स्मार्क छे। राजश्री अपनो माइक्रोफोन पर प्लीज ऑन करजो एंड वी रिक्वेस्ट रूपिन पच्चीगर। रूपिन भाई हूँ आपने स्पॉटलाइट करी रह्यो छु, प्लीज आप सबनु स्वागत करो। रूपिन पच्चीगर प्लीज। थैंक यू नरेश। नमस्कार। राष्ट्रीय कला केंद्र द्वारा आयोजित बाल शीघ्र चित्रकला स्पर्धा में आप सर्वे नु हूँ हार्दिक अभिवादन करू छु। 2021 थी अपने कोरोना ने कारण आ चित्रकला स्पर्धा स्नेह मिलन गार्डन ने बदले ऑनलाइन शुरू करी। आ एक आपद हती पण ए अवसर में बदलाई गयो अने एने कारणे सामान्य रीते अमे ज्यारे गार्डन में चित्रकला स्पर्धा करता था त्यारे लगभग 225 થી 250 ની આસપાસ બાળકો આવતા હતા અને એ ચિત્રકળા સ્પર્ધા થતી હતી અને આનંદ એ વાતનો છે કે આજે આ 2 વર્ષમાં ઘણી પ્રગતિ આપણે કરી છે। બે વખતે પણ આ બાળ ચિત્રકળા સ્પર્ધામાં લગભગ 250 ની આસપાસ પાર્ટિસિપન્ટ આવ્યા હતા। આજે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે 500 ની સંખ્યા આપણે વટાવી ચૂક્યા છે અને 500 થી વધુ બાળકો અને ચિત્રકારોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે। મિત્રો, જ્યારે આપણે સ્નેહ મિલન ગાર્ડનમાં સ્પર્ધા કરતા હતા ત્યારે 3 કેટેગરીમાં સ્પર્ધા કરતા હતા, 4 થી 6, 8 થી 9 અને 9 થી 12, એમ 3 વિભાગમાં આપણે ચિત્રકળા સ્પર્ધા કરતા હતા। પરંતુ હવે આપણે એમાં કેટેગરીમાં પણ વધારો કર્યો છે અને 6 કેટેગરી કરી છે, એટલે કોલેજના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થી ન હોય એવા ઓપન કેટેગરીના ભાઈઓ અને વૃદ્ધ માણસો કે જેણે 60 વર્ષની વય મર્યાદા વધાવી ચૂક્યા છે તેવાને પણ આપણે આ ચિત્રકળામાં જોડવાનો પ્રયત્ન કર્યો છે, એ રાષ્ટ્રીય કલા કેન્દ્ર માટે આનંદની ઘટના છે। મિત્રો, મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આખાએ આ કાર્યક્રમનું સંચાલન મારા મિત્ર અને રાષ્ટ્રીય કલા કેન્દ્રની કારોબારીના સભ્ય શ્રી નરેશ કાપડિયા કરી રહ્યા છે। રાઈટ ફ્રોમ બિગિનિંગ અમે જ્યારે ચિત્રકળા સ્પર્ધા ચાલુ કરી ત્યારે 1 ગ્રુપ હતું, પછી 2 થયા, 2 ના 3 થયા અને 3 પણ ભરચક થઈ જાય એવી પરિસ્થિતિમાં આપણે આ કાર્યક્રમ માણી રહ્યા છે। એનો યસ જો કોઈને આપવો હોય તો મને એમ લાગે છે કે આપણે નરેશ કાપડિયાને આપવો જોઈએ। એટલું જ નહીં, અમારી ચિત્રકળા સમિતિના કન્વીનર રાજશ્રી સ્માર્ટ ખૂબ સારા ચિત્રકાર, યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક છે અને એ વર્ષોથી અમારી આ ચિત્રકળા સમિતિને સાચવી રહ્યા છે। મારી ચિત્રકળા સમિતિ જે ચાલી રહી છે કે દોડી રહી છે, જે કહો તે રાજશ્રીના આભારી છે અને મને ખાતરી છે કે એના સાનિધ્યમાં અમારી આ પ્રવૃત્તિ વધુ ને વધુ વિકસતી જશે એની મને ખાતરી છે। મિત્રો, વધુ સમય ન લેતા મારે માત્ર એક જ અનાઉન્સમેન્ટ કરવી છે કે આ સ્પર્ધામાં જે 6 વિભાગો છે એમાંથી પહેલા 2 વિભાગોમાં પુષ્કળ એન્ટ્રી અમને મળી અને એમાંથી અમારા ચિત્રકળા સમિતિના કન્વીનર રાજશ્રી અને બીજા 2 નિર્ણાયકો મળીને કેટલાક ચિત્રો સિલેક્ટ કર્યા અને એ ચિત્રો સિલેક્ટ કર્યા એને આપણે અત્યારે શીઘ્ર ચિત્રકળા સ્પર્ધાના ફાઇનલિસ્ટ તરીકે મૂક્યા છે। હવે એમાંથી આપણે 2 વિભાગ, પહેલો વિભાગ અને બીજો વિભાગ, એટલે ધોરણ 4 થી 8, 7 અને 8 થી 9, 8 થી 12, 4 થી 7 અને 8 થી 9 અને 9 થી 10 થી 12 આવા 3 વિભાગ જે છે સ્કૂલના તેમાં પહેલા વિભાગમાં જે કંઈ બી આવે છે 1 થી 4 ધોરણના, 1 થી 4 ધોરણના વિદ્યાર્થીઓ પુષ્કળ પ્રમાણમાં મળ્યા છે, 5 થી 8માં પણ ઘણા સારા મળ્યા છે, એટલે એ બંને વિભાગમાં અમે 5 ઇનામ આપીશું। ઇનામ નંબર 1, 2, 3, 4 અને 5, 1 થી 4 ધોરણમાં, 5 થી 8 ધોરણમાં
અને નવથી બાર એટલે નવથી બાર કોલેજ અને જે ખુલ્લા વિભાગ છે એ બધામાં અમે એક બે ને ત્રણ ત્રણ ઇનામ આપીશું. અમારું પહેલું ઇનામ છે રૂપિયા 1000 રૂપિયાનું, બીજું ઇનામ છે 800 રૂપિયાનું, ત્રીજું ઇનામ છે 600 રૂપિયાનું, ચોથું ઇનામ છે 400 રૂપિયાનું અને પાંચમું ઇનામ છે 200 રૂપિયાનું. મિત્રો, જે કેટેગરીમાં અમારા નિર્ણાયકોને એમ લાગે કે આ કેટેગરીમાં આપવા જેવા ઇનામો નથી તો એ પહેલું બીજું ઇનામ ન પણ આપે અને ખાલી આશ્વાસન ઇનામ પણ આપી શકે છે અને તે આશ્વાસન ઇનામ અમે 200 રૂપિયા આપીશું. એટલે અને આ ઇનામો તમને કેશ આપવામાં આવશે. એટલે જે કોઈ પણ વિદ્યાર્થીઓને ઇનામ પ્રાપ્ત થાય, આજે આ સ્પર્ધા લગભગ 4 થી 6 સુધીની છે, સ્પર્ધા પૂરી થયા પછી અમારા નિર્ણાયકો અને અમારા કન્વીનર એ સાથે મળીને આ સ્પર્ધાનો નિર્ણય કરશે રાત સુધીમાં. એટલે આવતીકાલે તમને નિર્ણય તમારા ગ્રુપમાં મૂકવામાં આવશે. આમ આ તમામ જે કંઈ પણ ગ્રુપ છે, પહેલું ચિત્રકળા 1, ચિત્રકળા 2, ચિત્રકળા 3માં અમે કાલે સવાર સુધીમાં ઇનામોનું લિસ્ટ મોકલી શકીશું. મિત્રો, તમને એક જ વિનંતી છે કે જેને ઇનામ આવે તેમણે મારા મોબાઈલ નંબર પર તમારો એકાઉન્ટ નંબર, બેંકનો એકાઉન્ટ નંબર આપવો પડશે અથવા તો જે કંઈ પણ સિસ્ટમ પ્રમાણે તમે એ પૈસા મેળવવા માગતા હોય તો એનો તમારે એકાઉન્ટ નંબર એ મને આપવો પડશે કે જેથી તમારા એકાઉન્ટમાં એ ડાયરેક્ટ રકમ જમા થઈ જશે. આમ ઇનામો અમે તમારે ઘર બેઠા આપીશું. જે વ્યક્તિને એમ લાગતું હોય કે મારે બેંક એકાઉન્ટ નથી અને હું કેશમાં લેવા માગું છું તો એ મને ફોન કરશે તો હું એમને મારી ઓફિસનું સરનામું આપી દઈશ અને 3 થી 5માં તમારે એ ઇનામ રોકડમાં પણ મળી શકશે. આમ બધી સુવિધાઓ અમે રાખી છે ઇનામો પ્રાપ્ત થાય એને માટેની પણ અને તમારા ખાતામાં ઇનામ જમા થાય એની પણ અમે ખાતરી રાખી છે, અમે સગવડ રાખી છે. એટલે મને ખાતરી છે કે આપ જ્યારે આ ચિત્રકળામાં ભાગ લેશો તો ચિત્રકળામાં ભાગ લીધા પછી જે કંઈ પણ નિર્ણય આવે તે તમારે એને વધાવવું પડશે. એટલા માટે કે અમે સ્પષ્ટ છીએ કે નિર્ણાયકો જે કંઈ પણ નિર્ણય આપે તે આખરી નિર્ણય છે, એટલે એમાં કોઈ ચર્ચાનો વિષય રહેશે નહીં. આવી ટૂંકી વાત કરીને ફરી એકવાર હું આપ સર્વેનું હાર્દિક અભિવાદન કરું છું અને મારા મિત્ર નરેશને આ કાર્યક્રમનું સંચાલન કરવા માટે વિનંતી કરું છું. થેન્ક યુ વેરી મચ રૂપિનભાઈ. તો મિત્રો, અમારા મહામંત્રી શ્રી રૂપિન પચીગરે આપ સૌનું હાર્દિક અભિવાદન કર્યું. હવે વિનંતી કરીશું રાજર્ષિ સ્મારક, જેવો રૂપિનભાઈ જણાવ્યું તે પ્રમાણે અમારી રાષ્ટ્રીય કળા કેન્દ્રની ચિત્રકામ સમિતિના કન્વીનર છે અને આ સ્પર્ધાના મુખ્ય સંચાલક અને મુખ્ય નિર્ણાયક પણ છે. રાજાને વિનંતી કરીશું કે કૃપયા વિદ્યાર્થીઓ જે સાંભળવા માટે આતુર છે તે એમણે કયા વિષય પર અત્યારે ચિત્રકામ કરવાનું છે તે અમને વિષયો જણાવો જેથી અમે એને પછી સ્ક્રીન પર પણ મૂકીશું અને પોતપોતાના વિભાગનો જે વિષય છે તે વિષય પર આવનારી 90 મિનિટમાં વિદ્યાર્થીઓ પોતાનું ચિત્ર દોરશે અને એ ચિત્ર દોર્યા પછી એમણે અમે જે એક નંબર આપ્યો છે એ નંબર ફરીથી અમે આપના સ્ક્રીન પર પણ બતાવીશું, એ નંબર પર આપે એ ચિત્રને પોસ્ટ કરવાનું છે. તો વી રિક્વેસ્ટ રાજર્ષિ સ્મારક. રાજા સર, આપનો માઇક્રોફોન ઓન કરજો પ્લીઝ. ડન. હા, ઓકે. નમસ્કાર મિત્રો, શ્રી રૂપિનભાઈ અને નરેશભાઈ આભાર. હવે આપણે જેની આતુરતાથી વેઇટ કરી રહ્યા છે એ જે વિષયો છે એ તમામ વિષયો હું અત્યારે તમારી સામે બધાને કહું છું. વિભાગ પ્રમાણે એ વિભાગ પ્રમાણે તમારે તમારા પેપરની પાછળ એ વિષય જે છે તે તમારે લખી લેવાનો રહેશે અને એ વિષય તમે લખશો એટલે તમને યાદ રહેશે અને અમે અમારા સ્ક્રીન ઉપર પણ એ વિષય રાખીશું. એટલે અમે વિષય વિભાગ 1 ધોરણ 1 થી 4 ના વિદ્યાર્થીઓ માટે આકાશમાં ચકતા રંગબેરંગી પતંગો, વિભાગ 1 ધોરણ 1 થી 4 ના વિદ્યાર્થીઓ માટેનો વિષય છે આકાશમાં ચકતા રંગબેરંગી પતંગો. વિભાગ 2 ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ માટે વિષય છે પિકનિકનું દ્રશ્ય, પિકનિકનું દ્રશ્ય. વિભાગ 3 ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટેનો વિષય છે નવરાત્રી, નવરાત્રી. વિભાગ 4 કોલેજના વિદ્યાર્થીઓ માટેનો જે
વિષય છે તે છે ફેરવેલ ઓર ફ્રેશર્સ પાર્ટી. ફેરવેલ ઓર ફ્રેશર્સ પાર્ટી વિભાગ 5 ખુલ્લો વિભાગ, જેઓ વિદ્યાર્થી નથી એ લોકો માટેનો વિષય છે સર્કસ. સર્કસ અને વિભાગ 6 વરિષ્ઠ નાગરિકો જે છે એ લોકો માટેનો જે વિષય છે તે છે શહીદ દિવસની ઉજવણી. શહીદ દિવસની ઉજવણી. તો આ બધા જ વિષયો હું પાછો હિન્દીમાં પણ આપ જીતને ભી લોગ યહાં પે એસે હૈ જો ગુજરાતી મેં નહીં સમજતે ઉનકો મેં હિન્દી મેં ભી બતા દેતા હું. વિભાગ 1 ધોરણ 1 સે 4 આકાશ મેં ઉડતે પતંગ, રંગબેરંગી પતંગ, વો વિભાગ 1 કા વિષય હૈ. વિભાગ 2 કા વિષય હૈ 5 સે 8 કા પિકનિક કા દ્રશ્ય. વિભાગ 3 ધોરણ 9 સે 12 ઉસકા સબ્જેક્ટ હૈ નવરાત્રી. વિભાગ 4 કોલેજ કે જે વિદ્યાર્થી હૈ ઉનકો ઉનકે ઉનકા વિષય હૈ ફેરવેલ ઓર ફ્રેશર્સ પાર્ટી. વિભાગ 5 જિનકા સબ્જેક્ટ હૈ સર્કસ ઓર વિભાગ 6 ઉનકા સબ્જેક્ટ હૈ શહીદ દિવસ કી સેલિબ્રેશન. થેન્ક યુ વેરી મચ રાજા. થેન્ક યુ દોસ્તો. હમારા કન્વીનર સાહેબ ને આપકો સબકો સબ્જેક્ટ દિયે હુએ હૈ, યે આપ ઉસ સબ્જેક્ટ પર આપકા કામ શરૂ કર સકતે હૈ. मैं फिर से आपको बताना चाहता हूं कि आपके सामने आपका वीडियो ऑन रहना चाहिए. दरेक विद्यार्थियों पोताने मळेला विषय प्रमाणे चित्रकाम दोरवानुं शुरू करे. अमारी घड़ियाळ प्रमाणे अत्यारे 4:18 थई छे. वधारेमां वधारे 90 मिनिट्स पर आपणे आ स्पर्धाने पूरु करीशुं. ए पहेला तमारुं चित्र तैयार थई जाय तो हुं आपना स्क्रीन पर मूकुं छुं ते नंबर, अने ए नंबर पर आपे ए चित्रनो फोटोग्राफ मोकलवानो छे. तो कृपया आप आपनुं चित्र शुरू करो. આપ શરૂ કરો તે પહેલા ફરી એક વખત આપને એટલી જ વિનંતી છે કે તમારા પેપર પર તમારું નામ, તમારો મોબાઈલ નંબર અને તમે કયા વિભાગમાં કયા ધોરણમાં ભણો છો તે તમે લખ્યું જ હશે. નહીં લખ્યું હોય તો પહેલા એ લખી લેજો. અને તમે ચિત્રનો ફોટો દોરો તેની સાથે આ પણ અમને ચોખ્ખું વંચાય તેવી રીતે રાખવું પડશે. તો આપ સૌને વિનંતી છે કૃપયા આપનો વિડીયો ઓન રાખીને આપનું ચિત્રકામ નું કાર્ય આપ શરૂ કરી શકો. થેન્ક યુ વેરી મચ. આ સ્પર્ધા અંગે આપના મનમાં, એના આયોજન અંગે તમારા કઈ મૂંઝવણ, કઈ પ્રશ્ન હોય તો તમે આપણા વોટ્સઅપ ગ્રુપ પર એ જણાવશો તો અમે તમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીશું. યુ કેન પ્લીઝ સ્ટાર્ટ ડ્રોઈંગ. થેન્ક યુ વેરી મચ. અમને ઇન બિટવીન અહીંયા પણ કઈ પૂછવું હોય તો અમે અહીંયા જ છીએ, એટલે તમે તમારો વિડીયો ઓન કરીને પણ કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. એમાં મને લાગે એમણે ચેટ પર લખવું પડશે, કારણ કે પ્લીઝ ડોન્ટ વરી, આઈ વિલ મેનેજ ધેટ. રાજા સૌથી સહેલું રહેશે કે મેં વોટ્સએપ પર જવાબ આપીશ. યા એક ગ્રુપમાં જઈએ વધારે સારું, નહીં બીજા લોકો ડિસ્ટર્બ થશે. એટલે ડિસ્ટર્બ થાય. હા હા બરાબર. એટલે ગ્રુપમાં એ લખશે તો એનો જવાબ આપણે આપી દઈશું. જી તો નરેશ, હવે આમ આપણું કોઈ અત્યારે કામ રહેતું નથી તો હું મ્યુટ કરું છું. હા જી. અને આપણા વિષયો જરાક આપણા સ્ક્રીન ઉપર, સ્ક્રીન પર હું બનાવી રહ્યો છું, સ્ક્રીન પર મૂકી રહ્યો છું. ઓકે ઓકે. આપણી સાથે નિર્ણાયક તરીકે જોડાયેલા શ્રી અભિષેક મંડલાજી છે. તેઓ જાણીતા શિલ્પકાર છે. એમના અદભુત શિલ્પી શિલ્પો આપણા શહેરમાં છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સાથે તેઓ આપણો ફાઇન આર્ટ્સનો કોર્સ જે છે યુનિવર્સિટીનો, તેના તેઓ પ્રશિક્ષક પણ છે. વી હેવ શ્રી નૈષદ જાની ઓલ્સો. નૈષદજી આર્ટ હિસ્ટોરિયન છે અને આપણે એમની પાસેથી હંમેશા ઉમેદ રાખીએ છીએ. રાજા રાજશ્રી સ્માર્ટ જેઓ આ સમગ્ર કોર્સ યુનિવર્સિટીનો છે તેને કોઓર્ડિનેટ કરી રહ્યા. પોતે જ ખૂબ 3 પેઢીના મોટા કલાકાર પરિવારમાંથી આવે છે. પોતે પણ ખૂબ સારા ચિત્રકાર છે અને એમના દ્વારા રાષ્ટ્રીય કળા કેન્દ્રની આ સ્પર્ધા વર્ષો વર્ષ થઈ રહી છે. સો આ ત્રણેય મિત્રોનું આપણે ફરીથી સ્વાગત કરીએ. રૂપિનભાઈ, આપે પણ ખૂબ સરસ ભદ્ર લાગણીઓ વ્યક્ત કરી. બાળકોએ ખાસ કરીને ખૂબ મજાના 90 મિનિટમાં સરસ ચિત્રો બનાવ્યા હશે. એમને આ ચિત્રો જે નંબર પર મોકલવાના છે એ નંબર અમે ગ્રુપમાં પણ મૂક્યો છે. આ સ્ક્રીન પર પણ એને વારંવાર અમે ફ્લેશ કર્યો છે. આપના ચિત્રો એમને મોકલી દો. આ 3 નિર્ણાયક મિત્રોની ટીમ જે ચિત્રો તૈયાર કરશે, આ જે રિઝલ્ટ તૈયાર કરશે તે મોડામાં મોડું આવતીકાલ સુધી આપના ગ્રુપમાં મળશે. પાર્ટિસિપન્ટ્સને જે રિક્વેસ્ટ છે તે કે પ્લીઝ આ સ્પર્ધા પૂરી થઈ છે માનીને આપ તરત ના તરત ગ્રુપ છોડી દેશો નહીં.
લોટ મેની પીપલ લેફ્ટ ઇટ સિન્સ યેસ્ટરડે કારણ કે એ લોકો ફાઇનલમાં દાખલ નહોતા થયા એટલે એમણે આ સ્પર્ધામાંથી રસ એમનો ઓછો કરી દીધો હતો. અમારી ફાઇનલિસ્ટને એવી રિક્વેસ્ટ છે, રૂપિનભાઈએ અનાઉન્સ કર્યું તે પ્રમાણે રાષ્ટ્રીય કળા કેન્દ્ર તરફથી વી આર ગોઈંગ ટુ પ્રિપેર એન ઈ બુક કન્ટેનિંગ ઓલ ધ પિક્ચર્સ ઓફ ધ ફાઇનલિસ્ટ અને દેટ્સ ગોઈંગ ટુ બી અ સોર્ટ ઓફ અ ડોક્યુમેન્ટ કે જેનાથી આ સ્પર્ધામાં આ વર્ષે બાળકોએ જુદા જુદા વિભાગોમાં કેવી રીતે ચિત્રકામ કર્યું છે અને કઈ કૃતિઓ વિજેતા બની છે. રૂપિનભાઈએ બરાબર એ વાત કરી કે આપણે જે સ્પર્ધામાં ભાગ લીધા છે એમાં આપણી પણ અને બાકીની વિજેતા કૃતિઓને પણ આપણે જોઈએ તો એમાંથી ઘણું બધું શીખવા મળતું હોય છે. સો પ્લીઝ બી વિથ અસ ઇન ધ ગ્રુપ ફોર સમ મોર ડેઝ અને આવતીકાલ સુધીમાં આપને પરિણામ પણ મળશે. ત્રણેય નિર્ણાયકોનો ફરી ફરી ઓન બિહાફ ઓફ રાષ્ટ્રીય કળા કેન્દ્ર આપણા આભાર માનીએ, રૂપિનભાઈનો આભાર માનીએ, તમે પૂરો સમય કાઢીને અમારી સાથે રહ્યા અને આ સ્પર્ધાને આપણે કન્ક્લુડિંગ તરફ જઈએ. રૂપિન વોન્ટ ટુ હેવ સમ લાસ્ટ સે? હું જરાક એક વસ્તુ કહું કે જેના પણ જેઓ પણ મને તમારા ચિત્રો મોકલી રહ્યા છે બધા જ પાર્ટિસિપન્ટને વિનંતી છે કે તમારી પૂરેપૂરી ડિટેલ, તમારું નામ, તમારું સ્કૂલનું નામ, તમારું સ્ટાન્ડર્ડ અને તમારો વિભાગ, આ ચારે ચાર વસ્તુ અને તમારો મોબાઈલ નંબર, આ ચારે ચાર વસ્તુ તમે જ્યારે પણ તમારું ફાઇનલ ચિત્ર મને મોકલી રહ્યા છો ત્યારે એ ચિત્રની નીચે આ બધી ડિટેલ્સ ખાસ કરીને મૂકજો. ઓલ ધ પાર્ટિસિપન્ટ જો ભી યહાં પે હૈ ઉનકો મેં રિક્વેસ્ટ કરતા હું કે તુમ્હારા આપકા નામ, આપકા સ્કૂલ કા નામ, આપકે સ્ટાન્ડર્ડ ઓર આપકા મોબાઈલ નંબર, યે ચાર ચીજ લિખના ના ભૂલે. સો જીતને ભી લોગોને મુજે યહાં પે ચિત્ર ભેજે હૈ વો સબ લોગ ઇતની ડિટેલ્સ ખાસ ભેજે. થેન્ક યુ વેરી મચ રાજા. રૂપિનભાઈ નરેશ, ફરી એકવાર મારે તો આભાર જ માનવાનો છે તમામ ચિત્રકારોનો, તમામ નિર્ણાયકોનો અને તારો આભાર માની આપણે આ સ્પર્ધાને કન્ક્લુડ કરીએ. થેન્ક યુ વેરી મચ એવરીબડી. કોંગ્રેચ્યુલેશન્સ ચિલ્ડ્રન ફોર પાર્ટિસિપેટિંગ સો વેલ એન્ડ હો હાર્ટેડલી. કોંગ્રેચ્યુલેશન્સ ધી પેરેન્ટ્સ એટ હોમ કે આજે આ સરસ મજાનો આપણે પ્રજાસત્તાક દિવસની ઉજવણી રાષ્ટ્રીય કળા કેન્દ્રને એ પરંપરા રહી છે. છેલ્લા 35 વધારે વર્ષોથી આપણે ગાર્ડનમાં બાળકોને ભેગા કરીને આપણે એમની પાસેથી આ ચિત્રકામની સ્પર્ધા કરાવતા હતા. કોવિડ પીરિયડે આપણને જે શીખવ્યું છે તેમાંનું આ એક ઓનલાઈન કન્ટેસ્ટ પણ આપણને શીખવી છે અને આપણે એનો લાભ લઈ રહ્યા છીએ. આપ સૌનો આભાર માનીએ, બધાના સહકારની માટે ખાસ ખાસ નોંધ લઈએ અને આ કાર્યક્રમને કન્ક્લુડ કરીએ. થેન્ક યુ જજીસ. નાઉ ધી participation's job is over. It is now the ball is in your court for final judgment. Thanks a lot, everybody. Thank you. Namaskar અને આપ સૌનું ફરીથી એક વખત હાર્દિક અભિવાદન છે રાષ્ટ્રીય કળા કેન્દ્ર તરફથી. આજે 27 જાન્યુઆરીની સવાર છે. 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રીય કળા કેન્દ્ર તરફથી ખૂબ મોટી ચિત્રકામ સ્પર્ધાનું આપણે આયોજન કર્યું, જેને માટે વોટ્સઅપના 3 ગ્રુપ્સ મળીને લગભગ 700 જેટલા પાર્ટિસિપન્ટ્સ આપણી સાથે જોડાયા હતા. એમાંથી સેમિફાઇનલના માટે 500+ જેટલા ચિત્રો આપણને મળ્યા. બાળકોના પહેલા ધોરણથી સિનિયર સિટીઝન્સના એવા 6 કેટેગરીમાં આપણે કલાકારોને વહેંચ્યા હતા. ધે સેન્ટ ધેર પિક્ચર્સ, વન્ડરફુલ પિક્ચર્સ, ઓવરવેલમિંગ રિસ્પોન્સ. અને ત્યાર પછી ધ ટીમ ઓફ જજીસ led by Shri Rajashree Smart and supported by Abhishek Mandala ji and Naishad bhai Jani, and એ લોકોએ ફાઇનલિસ્ટ પસંદ કર્યા અને જે ફાઇનલની ટીમ્સ બની દરેકે દરેક ગ્રુપ પ્રમાણે તે લોકોને એક નવો વિષય આપવામાં આવ્યો. 26 જાન્યુઆરીએ સાંજે 4 વાગે ઓનલાઈન કન્ટેસ્ટ થઈ તેમાં અને એ ફાઇનલનું પરિણામ આપણે આ સત્રમાં મેળવવાના છીએ. નિર્ણાયક ગણનું અને આપ સૌનું ફરીથી સ્વાગત કરવા માટે we request our general secretary Shri Rupin Pachigar. Is a very noted artist also, leading chartered accountant of a repute. Rupin bhai, thank you Naresh. Aajni aa sabha ma upasthit amari chitrakala samiti na convener Rajashree Smart, aakha e karyakram nu sanchalan jene karyu che te amara karobari na sabhya Naresh bhai Kapadia, apna manvanta nirdayak gan અભિષેક મંડલા અને નૈષદભાઈ જાની. અને મિત્રો, રાષ્ટ્રીય કલા કેન્દ્ર માટે આજે ખૂબ આનંદની વાત છે કે આપણે છેલ્લા 35-36 વર્ષથી આ સ્પર્ધા કરી રહ્યા છે અને છેલ્લા 2 વર્ષથી
આપણે ઓનલાઈન કરી રહ્યા છે. ઓનલાઈન સ્પર્ધાનું પણ એક બહુ મોટું મહત્વ થઈ ગયું છે. કોરોનાએ આપણને ભલે આપત્તિ આપી, પણ એ આપત્તિમાંથી અવસર પણ આપણને મળ્યો. એટલે આપણે પહેલા એક ગાંધીબાગમાં કે સ્નેહ મિલન ગાર્ડનમાં ચિત્રની સ્પર્ધા કરતા હતા, એમાં લગભગ 200 આસપાસ બાળકો આવતા હતા અને આપણે આનંદ માણતા હતા. પરંતુ જ્યારથી ઓનલાઈન સ્પર્ધા થઈ છે ત્યારથી એના બે મોટા લાભ આપણને મળ્યા છે. એક તો આપણે આપણા ચિત્રકળાનો વ્યાપ વિસ્તાર્યો છે. આપણે માત્ર સુરત નહીં પણ સુરતની બહારના કલાકારોને પણ આ ઓનલાઈન સ્પર્ધામાં ભાગ લેતા કર્યા છે. એ મને એમ લાગે છે કે આ ઓનલાઈન સ્પર્ધાની સૌથી મોટી સિદ્ધિ છે. અને એ સિદ્ધિ આપણે એટલા માટે મેળવી શક્યા કે આપણે આ વેબ મંચ ઉભો કર્યો. અત્યાર સુધી જ્યારે આપણે ગાર્ડનમાં કામ કરતા હતા તેમાં લોકલ વ્યક્તિઓ આવતા હતા, જ્યારે આ વેબ મંચમાં આપણને વિશાળતા પ્રાપ્ત થઈ છે. અને વિશાળતાને કારણે સુરત શહેરની બહાર મને તો આનંદ રહ્યો છે કે રાજકોટના કલાકારોએ પણ ભાગ લીધો છે. એટલે આ બધા જ કલાકારો જ્યારે અહીં ઉપસ્થિત થયા, નરેશભાઈ કહ્યું તે પ્રમાણે એન્ટ્રી તો અમને 700 આસપાસ મળી, પરંતુ એમાંથી 500+ ચિત્રો આવ્યા એ બહુ અગત્યનું છે. અને ત્યારબાદ એમણે કહ્યું તે પ્રમાણે અમે સેમિફાઇનલ યોજી, સેમિફાઇનલમાંથી ફાઇનલ માટે પણ કેટલાક મિત્રોને સિલેક્ટ કર્યા અને એની સ્પર્ધા જ્યારે થઈ ત્યારે અંતિમ પરિણામ આપવા માટે આજે આપણે અહીં સૌ એકત્રિત થયા છીએ. મિત્રો, મારા માટે એક આનંદની વાત એ છે કે ગયા વર્ષે પણ જે કામ આપણે કર્યું હતું કે જે કંઈ પણ ફાઇનલની સ્પર્ધા માટે સ્પર્ધકો આવ્યા હતા તેમનું એક ઈ પુસ્તક બનાવ્યું હતું. આ વર્ષે પણ મને ખૂબ આનંદ છે કે નરેશભાઈ કાપડિયા એગ્રી થયા છે અને આપણે આ જે કંઈ પણ લગભગ 65 આસપાસના કલાકારો જે આ ફાઇનલ સ્પર્ધા માટે ઉપસ્થિત રહ્યા હતા એના તમામ ચિત્રોનું એક આલ્બમ બનાવીને આપણે એનું એક ઈ પુસ્તક બનાવીને આપી શકીશું અને એમાં આપણા નિર્ણાયકોનો પ્રતિભાવ તથા એમનું જજમેન્ટ પણ આપણે આપીશું. આમ રાષ્ટ્રીય કલા કેન્દ્ર હવે માત્ર સાહિત્યના ક્ષેત્રે ઈ પુસ્તક નથી બનાવતું પણ ચિત્રકળાના ક્ષેત્રે પણ ઈ પુસ્તક બનાવે છે એવો યસ લેવાનો કાર્ય આપણે કરી રહ્યા છે. એનો યસ આમ તો જોવા જઈએ તો હું નરેશ કાપડિયાને જ આપું છું કે એમની આ પ્રવૃત્તિને કારણે, એમની ઉત્સાહને કારણે આપણે ફરી એકવાર ચિત્રકળાનું ઈ પુસ્તક બીજું વાર બનાવી રહ્યા છે એનો રાષ્ટ્રીય કલા કેન્દ્રને ખૂબ આનંદ છે. મિત્રો, મારે માટે ખૂબ આનંદની વાત છે કે અમારે રાષ્ટ્રીય કલા કેન્દ્રના ચિત્રકળાના કન્વીનર રાજેશસિંહ સ્માર્ટ વર્ષોથી આ કામ કરતા રહ્યા છે અને આ 2 પણ એમણે અદ્ભુત કામગીરી કરીને આ સ્પર્ધાનું આયોજન કર્યું. તો નિર્ણાયક તરીકે નૈશતભાઈ જાની અને અભિષેક માંડાલા અહીં સેવા આપી રહ્યા છે એનો અમને આનંદ છે. બંને ખૂબ સારા આર્ટિસ્ટ છે એટલે મને ખાતરી છે કે જે કંઈ પણ નિર્ણય આવ્યો છે એ નિર્ણય સાચો નિર્ણય છે. આપણે આમ તો સ્પર્ધા માટે સ્પષ્ટતા કરી છે કે જે કંઈ પણ નિર્ણાયકોનો નિર્ણય હોય એ બધું રાખવો પડશે, એ સ્વાભાવિક વાત છે. એટલે આ બંને મિત્રોએ પણ દરેક કલાકારો ન્યાય આપીને નિર્ણય આપ્યો એની આપણને ખાતરી છે. ફરી એકવાર આજની આ સભામાં હું આપ સર્વ મહાનુભાવોનું હાર્દિક અભિવાદન કરીને વિનવું છું. આભાર. થેન્ક યુ વેરી મચ રૂબિનભાઈ. મિત્રો, હવે વિનંતી કરીશું રાજર્ષિ સ્માર્ટને, જેઓ રાષ્ટ્રીય કળા કેન્દ્રની ચિત્રકલા સમિતિના કન્વીનર છે, કે રાજર્ષિ તમે બંને નિર્ણાયક મિત્રો શ્રી નૈશતભાઈ જાની અને શ્રી અભિષેકભાઈ મંડેલા વિશે અમને વાત કરો અને ત્યારબાદ આપ પરિણામની જાહેરાત કરો. ચોક્કસ નરેશભાઈ, થેન્ક યુ સો મચ. આજે આપણી સાથે બીજા 2 જે નિર્ણાયકો છે એ નિર્ણાયકોની થોડી ઓળખાણ આપી દઉં આપને. આપણી સાથે સૌથી પહેલા છે શ્રી નૈશત જાની. નિશત જાની પોતે આર્ટ હિસ્ટોરિયન છે અને યુનિવર્સિટીમાં છેલ્લા 10 વર્ષથી ભણાવી રહ્યા છે અને પોતે આર્ટ પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે. એમણે ઘણા શો ક્યુરેટ પણ કર્યા છે. બેઝિકલી ક્યુરેશન એટલે જે એક્ઝિબિશન આપણે કરીએ જેમાં બધા ચિત્રકારોને ભેગા કરવાનું કામ છે, ભેગા કરીને શો જે આપણે કરતા હોઈએ છીએ એની પાછળનો જે આખો કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ તૈયાર કરવાથી માંડીને આખું એક્ઝિબિશનને એક થીમ વાઇઝ સાંકળવાની જે આખી વાત છે તેને ક્યુરેશન કહેવામાં આવે છે. અને એઝ અ ક્યુરેટર ઓલ્સો એમણે ઘણા બધા શો એક્ઝિબિશન ખાલી સુરત નહીં પણ ઇવન જુદા જુદા રાજ્યોમાં અને શહેરોમાં કર્યા છે. તો નૈશતભાઈ જાનીને પણ હું વેલકમ કરું છું રાષ્ટ્રીય કલા કેન્દ્ર વતી. ત્યારબાદ આપણી સાથે છે અભિષેક મંડેલા.
અભિષેક મંડલા એ પોતે બહુ સારા સ્કલ્પ્ટર છે. આપણે સુરતમાં ઘણા બધા સ્કલ્પચર્સ એમના અહીંયા છે જે તમને જોવા મળશે, જેમાં ખાસ કરીને ઘોડદોડ પાસે જે આઈવીએસ બ્લિફ બ્લિસ આઈવીએફ જે સર્કલ છે એનું જે સ્કલ્પચર છે તે એમણે બનાવ્યું છે. એના સિવાય પણ બીજા એક બે સ્કલ્પચર છે જે એમણે સુરત શહેરમાં બનાવે છે. સુરત શહેરની બહાર પણ એમના ઘણા બધા સ્કલ્પચર છે. એમણે પોતે નેશનલ અને ઇન્ટરનેશનલ એક્ઝિબિશનમાં પાર્ટ લીધો છે અને એમને ઘણા બધા એવોર્ડ્સ પ્રાપ્ત છે. તો એવા સ્કલ્પ્ટર શ્રી અભિષેક મંડલાને પણ અહીંયા હું સ્વાગત કરું છું. વેલકમ અભિષેક મંડલા. થેન્ક યુ. વી શેલ રિક્વેસ્ટ અભિષેકજી કે કૃપયા આપ શેર કરીએ, આપકે જો આપને જો ભી બચ્ચો કે ઓર બડો કે જો ચિત્ર દેખે. ઉમે બહુ સારે સ્ટુડન્ટ્સ થે, કુછ ટીચર્સ ભી થે, એન્ડ કો ઓપન સેક્શન વોઝ ઓલસો ધેર. સર, હાઉ ડીડ યુ ફાઇન્ડ ધીસ પિક્ચર્સ? યા, ગુડ આફ્ટરનૂન એવરીવન. વન્સ અગેન આઈ એમ થેન્કિંગ ટુ રાષ્ટ્રીય કલા કેન્દ્ર, નરેશભાઈજી એન્ડ રૂપિનજી. એન્ડ ઇસ લાસ્ટ યર ભી મેં જેજ રહા થા આપ લોગોં કા સાથ, એન્ડ ઇસ સાલ ભી પાર્ટ લિયા હું. એન્ડ દેર આર 500 એન્ટ્રીઝ તક લગભગ હૈ, ઉસમે સે 20 લોગ અગર ફાઇનલ કરના, એક બહોત ટફ જોબ થા હમારે લિયે. એન્ડ ફાઇનલી હમ લોગોં ને એક જગહ તક પહોંચા હૈ, તો ઉસકે લિયે હમ તીનો એક સાથ બૈઠ કે પહેલે રાજશ્રી ને એક ગ્રુપ બનાયા, ફિર ઓનલાઈન મેં ચૂઝ કરને ટુ ડિફિકલ્ટ, ફિઝિકલ મેં તો હમ સભી શાયદ બહોત અચ્છા સે કન્વે કર સકતે ચીઝો કો, ક્યુંકિ ઇસકો ગ્રુપ બનાના, ફિર ઉસમે સે એન્ટ્રીઝ કૌન સા એજ ગ્રુપ યે સારે ડિવાઈડ કરના થોડા ડિફિકલ્ટ થા. એન્ડ એન્ડ લાસ્ટ યર સે ઇસ સાલ કમ્પેર કરેંગે તો ઇમેજ મેકિંગ મેં બહોત હી ગ્રોથ મિલી થી હર જગહ પે. ઇમેજ મેકિંગ ઇન અ સેન્સ ઉન લોગોં કો લાસ્ટ ઇસમે સે કુછ નામ એસે ભી ફાઇન્ડ કિયા હૈ, લાસ્ટ ટાઈમ આયા થા વો લોગ ભી ઇસ બાર કુછ લોગ પાર્ટ લિયા હૈ. તો એસા ના એસા હૈ, ઇમેજ બહોત અચ્છા બને, સ્ટ્રોંગ બને થે, પહેલે જૈસા નહીં થા, અભી ધીરે ધીરે વો ગ્રોથ બહોત અચ્છા હો રહા. So, and at the same time, topics bhi interesting the, jaise kuch aisa tha, bahut humor bhi hai, jaise circus hai, jaise usko jaise circus jaise dikhaya jata hai, dekh ke pehchan sakta hai, ha itne jo circus ho raha hai. So overall dekha jayenge to bahut interesting raha. And rashtriya kala kendra ye kyunki aisa competitions ka through ye log college tak pahunchte hain, un logon ki imaginary badhne ka, bhale wo log artist career mein art field choose kare na choose kare, લેકિન લાઈફ મેં એક પાર્ટ એસા હોતા હૈ ઉનકા અપના જો ફ્રી ટાઈમ હોતા હૈ વો ફ્રી ટાઈમ કો કૈસે બિતા સકે, જૈસે પેન્ડેમિક ટાઈમ હૈ, પેન્ડેમિક ટાઈમ પે લોગોં કો વિચાર ઓર દૂસરા જગહ પે ના જાય, બલ્કિ વો આર્ટ કો ઉપર હી એક ટાઈમ એન્ગેજ કર લે, ઉન્હોને રિફ્રેશ હુઆ હૈ. સો ઇસ મામલે મેં દેખા જાયેંગે તો એસે એક્ટિવિટીઝ બહોત હી હેલ્પ કરેગી લોગોં કો, ઇસકે લિયે રાષ્ટ્રીય કલા કેન્દ્ર કો મેં બહોત બહોત ધન્યવાદ કહુંગા. जैसे एक्टिविटीज का थ्रू स्टूडेंट्स और आर्टिस्ट, मतलब बहुत सारे कलाकार को आप लोग एंगेज कर रहा है. ओके, थैंक यू सो मच. यू आर वेलकम. थैंक यू वेरी मच अभिषेक जी, दैट वाज वंडरफुल. यार आप इतना वक्त निकाल करके फॉर द स्टूडेंट्स ऑफ सूरत इतना इनको एनकरेज करते हैं, हमारी ऑर्गेनाइजेशन के बारे में भी कहते हैं, अच्छा लगता है. राजा सर, थैंक यू. नाउ वी शैल एक्सपेक्ट के आप रिजल्ट भी अनाउंस कीजिए. वी वर हैविंग 6 ग्रुप्स और જો સ્ટુડન્ટ્સ ને જો કામ કિયા હૈ ઇસ બાર વો બહોત હી, મતલબ લાસ્ટ યર સે હમ દેખને જાય તો ઇટ ઇઝ ક્વાઇટ અ બેટર જોબ પાર્ટિસિપન્ટ્સ હેવ ડન, ક્યોંકિ હમ લોગો ને જબ 500 મેં સે થોડે બહોત લોગો કો જબ ફાઇનલાઇઝ કિયા તો उसको करने में भी हमें बहुत मुश्किली आई, बिकॉज किसी को आगे रखे, क्या क्राइटेरिया से हम आगे जाए, जैसे क्रिएटिविटी तो है ही एक क्राइटेरिया, बट उसके अलावा कौन से जैसे कंपोजिशन कैसे किया है, इवन जो लोगों ने ड्राइंग किया है वो ड्राइंग में क्या क्या चीजें ध्यान रखी है, जैसे जो सब्जेक्ट है वो सब्जेक्ट को कैसे पकड़ के रखा है, इवन ऑल ओवर कंपोजिशन के साथ साथ कितने ह्यूमन फिगर्स उन्होंने बनाए थे, बिकॉज बहुत सारे लोग ऐसे होते हैं कि ह्यूमन फिगर को बनाने में
उनको तकलीफ होती है, बट वो फिर भी बहुत सारी जगह पे ऐसे कंपोजिशन उन्होंने सब्जेक्ट्स वाइज बनाए हैं कि बहुत ही अच्छे हैं, और कलरिंग जो है ओवरऑल कलर जो किए हैं उन्होंने बहुत ही अच्छी तरीके से किए हैं. सो हम देखने जाए तो लास्ट ईयर से इस साल का जो ओवरऑल रिजल्ट है वो काफी अच्छा आया है. રાજા એ છે કે બહારના કેટલા હતા, સુરત બહારના લગભગ? હા, સુરત બહારના લગભગ આપણી પાસે 50-એક જણા તો ડેફિનેટલી ખરા, કે 50-એક જણા એ લોકો જાફરાબાદ સુધી, રાજકોટ, જાફરાબાદ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, મુંબઈ, યસ, ત્યાંથી પણ ઘણા બધા લોકો હતા. મુંબઈ થી પણ હતા? યસ, મુંબઈ અને ઠાણેના પણ પાર્ટિસિપન્ટ્સ હતા. એટલે મને લાગે છે કે આપણે જે વાત કરી રહ્યા છે કે આ વેબ મંચને કારણે આપણી વિશાળ બધી છે ચિત્રકળાની જે આપણી જે વ્યાપ છે તે વધ્યો છે તે પુરવાર થાય છે કે આટલી મોટી સંખ્યામાં 50 તો બહુ ઘણા કહેવાય, 50 વ્યક્તિ સુરત બહારથી આવે અને આટલા બધા ગુજરાત છોડીને મહારાષ્ટ્ર અને મુંબઈમાંથી પણ આવે, એ મને લાગે છે આપણે માટે બહુ આનંદનો વિષય છે. બરાબર. અને અને એ ત્યાં સુધી રાષ્ટ્રીય કલાકાર અંદર પહોંચી છે એ આપણે માટે અગત્યની વાત છે. અને કદાચ મને એમ લાગે છે કે ભવિષ્યમાં એ રીતે વધતા જતા આપણે આપણે આપણી જે અત્યારની જે પ્રવૃત્તિ છે એનો વ્યાપ તો વધે પણ એનું કદાચ ક્વોલિટી પણ ઇમ્પ્રુવ થતી દેખાશે આપને. જેમ તમે કહ્યું કે ગયા વખતે આ વખતે ક્વોલિટી ઘણી સારી છે અને કમ્પોઝિશન સારા છે એવું આપે કહ્યું, તે પ્રમાણે મને એમ લાગે છે કે ભવિષ્યમાં કદાચ આનાથી પણ વધુ સારા કલાકારો આ બીજાને જોઈને આવશે અથવા તો શીખશે તો એમાંથી આપણને લાભ થશે. એટલે આપણી જે પ્રવૃત્તિનો મુખ્ય ધ્યેય છે કે આપણે ચિત્રકળામાં લોકોને રસ કરતા કરીએ, લોકો ચિત્ર દોરતા થાય, નાના બાળકો ખાસ કરીને. અને આપણે માટે સૌથી આનંદની વાત એ છે નરેશભાઈ કે આપણે ત્યાં એક પહેલા ગ્રુપમાં 1-4 ધોરણમાં અને બીજા ગ્રુપમાં 4-5 વધારે પડતા સંખ્યામાં બાળકો વધારે પાર્ટિસિપેશન એમાં છે. એટલે લોકો 1-4 અને 5-8 જોઈ છે. એનો અર્થ એમ કે આપણે જે આપણે જે આપણો ધ્યેય છે કે બાળકોને ચિત્રકામ કરતા કરવા, એ ધ્યેય પુરવાર થાય છે આપણો. અને ભવિષ્યમાં રૂપિનભાઈ, કોઈ એક પરિવારનું બાળક જયારે ચિત્ર દોરતું હોય છે તો એની પાછળ એના પેરેન્ટ્સ, એના ટીચર્સ, એના બ્રધર્સ, સિસ્ટર્સ, એટલે એક આખું પરિવાર એક બચ્ચાની પાછળ સપોર્ટ કરતું હોય છે. એબ્સોલ્યુટલી રાઈટ. મને એમ લાગે છે કે એને એને વિડીયો એને વિડીયોમાં જોડવાનું કામ, યસ, અને કેમેરા સામે મૂકવાનું કામ, આ બધામાં એમના પેરેન્ટ્સ બી એના બ્રધર સિસ્ટર બી કેટલા ઇન્વોલ્વ થતા હશે. એટલે મને એમ લાગે છે કે આમ જોવા જઈએ તો આપણે ઘણી મોટી સંખ્યામાં સુધી આપણે આ ચિત્રકળાની વાત પહોંચાડી શક્યા છે. અને એટલીસ્ટ ચિત્રકળા કરતા થાય 500 ઉપર વ્યક્તિઓ, એ સૌથી મોટી વાત છે આપણે માટે. એમાં સૌથી વધારે મને એમ લાગે છે કે તમે કહું તે પ્રમાણે પહેલા ગ્રુપ અને બીજા ગ્રુપમાં 1-4 અને 5-8 સૌથી વધારે વિદ્યાર્થીઓ આવ્યા. દેટ મીન્સ કે નાના બાળકોએ કેટલી મોટા પ્રમાણમાં રસ લીધો. દેટ ઇઝ ટ્રુ. અને એક લાઈન દોરતો થાય ને, એક બરાબર વ્યવસ્થિત રીતે લાઇનિંગ થાય, તે પણ એક મોટી વાત થઈ જાય છે. એટલે રાજા, વી એક્સપેક્ટ ધ રિઝલ્ટ નાઉ સર. યસ યસ. ઓકે, તો હવે આપણે નૈશતભાઈ, આઈ થિંક ખબર નહીં, જોઈન નથી થઈ શકતું એમનાથી, પણ મેં લિંક મોકલી આપી છે. એ દરમિયાનમાં આપણે પહેલા ગ્રુપના જે પાર્ટિસિપન્ટ્સ છે અને જે લોકો વિનર છે એના નામ આપણે અત્યારે જાહેર કરીએ છીએ. તો પહેલા ગ્રુપ 1-4 ધોરણ જેનો વિષય હતો રંગબેરંગી પતંગો, આકાશમાં ચકતા રંગબેરંગી પતંગો, તો એનો સૌથી પહેલો જે ઇનામ જાય છે તે જાય છે દોશી જેનિલ સંકેતભાઈ. કોંગ્રેચ્યુલેશન્સ. સેકન્ડ પ્રાઇઝ જાય છે મિશ્રી અલ્પેશભાઈ ઉંદવિયા. મિશ્રી અલ્પેશભાઈ પ્રિયાંશી ધર્મેન્દ્રભાઈ પટેલ. પાંચમું ઇનામ જાય છે પટેલ શ્લોક વિરલ કુમાર. સો ઓલ ધ પાર્ટિસિપન્ટ,
Congratulations. Congratulations to all. બીજા ગ્રુપમાં આપણે જોઈએ 5-7 જેની વિષય હતો પિકનિકનું દ્રશ્ય, જેમાં સૌથી પહેલો ઇનામ જે જાય છે તે જાય છે રુદ્ર ભાવેશ દવેને. બીજું ઇનામ જાય છે રાણા કુનાલ ગણેશભાઈને, અને ત્રીજું ઇનામ જાય છે કથિરિયા હેની જયેશભાઈને. ત્યારબાદ ચોથું ઇનામ જાય છે પ્રિન્સ વાય પારેખ, અને પાંચમા ઇનામને આપણે બે ભાગમાં ડિવાઈડ કર્યા છે, એટલે એટલા બધા સારા ચિત્રો હતા કે આપણે પાંચમા ઇનામ પર બે જણાને આપણે આપ્યું છે, જેમાં પહેલું જે ઇનામ જાય છે તે કેશવા રસેશ કુમાર શાહને, અને બીજું પાંચમું ઇનામ જાય છે હેમિશ ચેતનભાઈ મહેતાને. આ બંને ઇનામ. સો આ થયા આપણા બીજા ગ્રુપના ઇનામો. થર્ડ ગ્રુપના ઇનામો આપણા 8-12 ધોરણના વિષય હતો નવરાત્રી, અને એમાં પહેલું ઇનામ જાય છે રાણા ક્રિશ ગણેશભાઈને. મને એવું લાગે છે કે આ રાણા ક્રિશ અને રાણા કુનાલ એ બંને ભાઈઓ છે અલગ અલગ ગ્રુપમાં, અને બંનેના ઇનામો અહીંયા આપણે જોવા મળે છે. એટલે ત્રીજા ગ્રુપમાં 8-12માં સૌથી પહેલું ઇનામ જાય છે રાણા ક્રિશ ગણેશભાઈ, બીજું ઇનામ જાય છે જીયા હટંગડી, અને ત્રીજું ઇનામ જાય છે વિસ્પુતે પૂજા. Congratulations to all the participants. Very good. And ચોથું જે ગ્રુપ છે આપણું, ચોથું ગ્રુપ છે તે આપણું કોલેજ સ્ટુડન્ટનું ગ્રુપ હતું. એમાં જે વિષય હતો તે ફ્રેશર્સ ઓર ફેરવેલ પાર્ટી, અને એમાં પહેલું ઇનામ જાય છે જ નંદિની પી, બીજું ઇનામ જાય છે ગિલિટવાલા યુક્તિ કમલેશકુમાર, અને ત્રીજું ઇનામ જાય છે જરીવાલા દેવાંશી વિમલકુમાર. So wow. Congratulations to all the participants and all the winners. ત્યાર બાદ પાંચમા ગ્રુપમાં કે જે લોકો ઓપન ગ્રુપ હતું, પ્રોફેશનલ્સ અથવા તો જેને પણ રસ હોય એવા લોકોએ આમાં પાર્ટ લીધેલો, જેનો વિષય હતો સર્કસ, તેમાં સૌથી પહેલું ઇનામ જાય છે કૃષ્ણાબેન લલિતભાઈ ખોલવડવાલા, બીજું ઇનામ જાય છે નંદિનીબેન મહેતાને, અને ત્રીજું ઇનામ જાય છે શિવાની મિસ્ત્રીને. સો કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ધ પાર્ટિસિપન્ટ્સ એન્ડ વિનર્સ. છઠ્ઠા ગ્રુપમાં આપણી પાસે કોઈ એન્ટ્રી નહોતી, એટલે છઠ્ઠા ગ્રુપમાં આપણે એક પણ ઇનામ આપણે નથી આપતા, પરંતુ આ ગ્રુપમાં પણ અમે એવું વિચારીએ કે આવતા વર્ષે આ ગ્રુપમાં એટલે કે 55-60 વર્ષની ઉપરના જે લોકો છે એ લોકો પણ આમાં પાર્ટ લે, અને વી વુડ લવ કે તમે લોકો પણ આમાં પાર્ટ લો અને એક ઇન્સ્પિરેશન બનો બીજા બધા માટે. થેન્ક યુ વેરી મચ રાજા. દોસ્તો, રાજશ્રી સ્માર્ત આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇન આર્ટ્સ ની સાથે સંકળાયા છે. તેઓ એના પ્રોફેસર પણ છે અને કોઓર્ડિનેટર પણ છે. આ કોર્સ ખૂબ અદભુત કામ કરી રહ્યો છે, જે વર્ષોથી આપણને એક ખોટ હતી કે વડોદરા અને મુંબઈની વચ્ચે કોઈ ફાઇન આર્ટ્સની કોલેજ નથી, પણ હવે એનો યુનિવર્સિટીનો કોર્સ છે, ડિપ્લોમા એન્ડ ડિગ્રી એન્ડ ઇવન પીજી ઇઝ અવેલેબલ. સો વી વિશ રાજર્શ્રી સ્માર્ક તો રાષ્ટ્રીય કળા કેન્દ્ર સાથે 3 પેઢીથી જોડાયેલા છે. એમના પપ્પાજી આપણી સાથે જોડાયેલા હતા, એમના અંકલ જે એમના પપ્પાજીના અંકલ જે એમના દાદા થાય, તે ત્રણેય પેઢીઓ રાષ્ટ્રીય કળા કેન્દ્ર સાથે પણ સંકળાયા છે. સુરતનું આ કલાધન છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ પરિવારે ખ્યાતનામ કાર્યો કર્યા છે. મને બહુ જ આનંદ છે એ વાત પણ જણાવતા કે ફેબ્રુઆરી યાને 2 વીક પછી સુરતની રોટરી ક્લબે જે રોટરી આર્ટ ગેલેરી બનાવી છે રૂપિનભાઈ નાનપરામાં, તે રોટરી આર્ટ ગેલેરીની સિલ્વર જ્યુબિલી છે. 25 વર્ષ થાય છે. એ દિલીપ પરેશ હોલના બેઝમેન્ટમાં છે રોટરી આર્ટ ગેલેરી, અને તેમાં રાજા અને એમના પરિવારનું એક રંગસૂત્ર નામનું 1 વીક લોંગ એક્ઝિબિશન થવાનું. 3 પેઢીનું, એટલે દાદાના 3 પેઢીઓનું એક સાથે એક્ઝિબિશન થાય, પોતે જ કેટલું ગૌરવશાળી વાત છે કે સ્માર્ટ પરિવારના 3 પેઢીના કલાકારોએ જે કામ કર્યું છે. સો વી આર રિયલી પ્રાઉડ ઓફ યુ રાજશ્રી. You are with us in Rashtriya Kala Kendra also, and you are doing so well with all your grace and
lot many students to your command. Congratulations for holding Thank this you. Great occasion also. Rupin bhai, you please join and please share your feelings and conclude. Yeah, yeah. Thank you, Naresh. મારે માટે તો અનહદ આનંદની ઘટના છે. મેં આગળ કહ્યું તે પ્રમાણે આ પ્રકારનું રાષ્ટ્રીય કલા કેન્દ્રની જે શરૂઆત થયેલી હતી બાળ ચિત્રકળા સ્પર્ધા, તે રાજશ્રીના દાદાથી શરૂ થયેલી હતી. એના ફાધર આવ્યા અને હવે એ આવ્યો અને એ પણ આજે કેટલા વર્ષોથી આ ચિત્રકળા સ્પર્ધા સાથે સંકળાયેલા હતા. પહેલા રાજશ્રી આપણે તમને ખ્યાલ હોય તો આપણે એને શીઘ્ર બાળ ચિત્રકળા સ્પર્ધા કહેતા. હવે તો આપણે પ્રૌઢ વ્યક્તિઓનો પણ લઈએ છીએ એટલે બાળ શબ્દ આપણે કાઢી નાખવો પડશે અને રાષ્ટ્રીય કલા કેન્દ્ર શીઘ્ર ચિત્રકળા સ્પર્ધા એવું આપણે ટાઈટલ હવે ભવિષ્યમાં આપવું પડશે. અને અને એનો યસ મને લાગે છે કે રાજશ્રી અને જાય છે કે અને નરેશનો આ વિચાર હતો એટલે એને પણ જાય છે કે આ પ્રૌઢ વ્યક્તિઓને પણ ઇન્વોલ્વ કરવા. કારણ કે મને એમ લાગે છે કે 60 વર્ષ પછી પણ કે કોઈ વ્યક્તિ ઘણા બધા ચિત્રકળા કરતા થાય ને તો એનું એનું મગજ હોય તે ત્યાં ચાલતું થાય. અને હું મારું છું કે કોઈ પણ માણસે રિટાયર ન થવું જોઈએ. એટલીસ્ટ નોકરી કે ધંધામાંથી રિટાયર ભલે થાય પરંતુ કળાની પ્રવૃત્તિ સાથે કોઈ ને કોઈ વ્યક્તિ જોડાયેલા હોય તો એનું સ્વાસ્થ્ય પણ સારું હોય. અને એટલા માટે મને લાગે છે કે આપણે જે યુવા પેઢીનું આપ્યું ઓપન કેટેગરીમાં, ત્યાર ઉપરાંત સિનિયર સિટીઝન માટે પણ આપણે જે આ સ્પર્ધા કરી છે એમાં ભલે આજે ઓછા માણસો કદાચ નહીં આવ્યા હોય એવું બની શકે ફાઇનલમાં, પણ ભવિષ્યમાં આવશે એવી આપણને શ્રદ્ધા છે. એટલે આપણે તો એ કેટેગરી ચાલુ જ રાખીશું. બીજી વાત મારે એ કહેવાની હતી કે આ બંને આપણા જે મિત્રો છે અભિષેક મંડાલા અને નૈસર જાની અને આપણા કન્વીનર રાજેશ્રી સ્માર્ટ, એ ત્રણેય મિત્રોએ એક ભગીરથ કાર્ય કર્યું છે. આ અભિષેક મંડાલાએ કહ્યું તે પ્રમાણે આટલી બધી 500 ઉપરાંતની કૃતિઓને તમારે જોઈને એમાંથી એનાલિસ કરવી અને એમાંથી 20 વ્યક્તિને ફાઇનલમાં મૂકવી અને આખરે 65 વ્યક્તિઓનું ફાઇનલમાં ભાગ લે એ બહુ મોટી સિદ્ધિ છે મારી દ્રષ્ટિએ. એટલે એ અને એ કામ જે એમણે કર્યું છે એ બદલ અભિષેક મંડાલા અને નૈસર જાની અને રાજાનો રાજેશ્રી સ્માર્ટનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. રાષ્ટ્રીય કલા કેન્દ્ર આભાર માને છે, ઋણી છે આપના કે આપે આ ભગીરથ કાર્ય કર્યું છે. અને આપ ગયા વર્ષે પણ આવ્યા હતા અને પ્રતિ વર્ષ આવતા રહો એવી આપણે વિનંતી છે. તો મને એમ લાગે છે કે યોગ્ય ન્યાય, કારણ કે અમારો હેતુ ચિત્રકળાની સ્પર્ધા કરવામાં યોગ્ય ન્યાય મળવો જોઈએ. એટલે યોગ્ય વ્યક્તિ એ ચિત્રકળાની સ્પર્ધાના નિર્ણાયક હોય તો જ સાચી વ્યક્તિને પ્રાઇઝ મળી શકે. અને રાજેશ્રી તમે એક વસ્તુ માર્ક કરી કે નહીં કરી નરેશ, પણ હું એમ માનું છું કે એક વસ્તુ મને જે માર્ક થઈ મારા વિભાગમાં આવી જે રીતે રાજેશ્રી ઇનામનું વિતરણ ની યાદી બોલતા હતા કે મોસ્ટલી આમાં લેડીઝ છે, બહેનો વધારે છે. તો કેટલી બધી બહેનો અને પહેલા નંબર છે, મને કે લાગે છેલ્લા ગ્રુપમાં તો ત્રણેય બહેનો છે. આ ત્રણેય બહેનો છે. આપણે જે સ્ત્રીને પુરુષ સબોડી કરવાની વાત કરતા હતા એને અને એને સારી રીતે વિકસાવવાની વાત કરતા હતા તેમાં પણ આપણે આ એક યોગદાન આપીએ છીએ એમ કહું તો અસ્થાને ના રખાશે. કારણ કે હવે ચિત્રકળા હું એમ માનું છું રાજેશ્રી વધારે આમાં પ્રકાશ પાડી શકે, પણ હું જે સમજું દૂરથી આ બધાને જોઈને કે ચિત્રકળા પણ એક એવી વ્યવસાય બની ગયો છે કે બહુ સારા પેઇન્ટિંગ આજે કરોડોમાં વેચાય છે. તો હું એમ માનું છું કે આ જે આપણે ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ એમાં સારો ચિત્રકાર કદાચ એનું પોતાનું એક્ઝિબિશન કરે, અથવા તો એવું પણ બની શકે રાજશ્રી કે આપણે આમાંથી લાગતા કેટલાક બે વર્ષના ત્રણ વર્ષના જે સારા પેઇન્ટિંગ હોય તેનું રાષ્ટ્રકલા કેન્દ્ર પોતે પોતાના હોલમાં કરે, ભલે નાના પાયા પર કરે, એ એવું એક્ઝિબિશન પણ થાય ને. તો તમે તો બહુ મોટી કક્ષાના કલાકારો છો રાજેશ્રી, એટલે તમારે માટે રોટરી હોલમાં એ થાય એ બહુ સ્વાભાવિક છે અને થવું પણ જોઈએ. અને એને માટે પણ રાષ્ટ્રીય કલા કેન્દ્ર વતી અને મારી વ્યક્તિગત રીતે હું આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમારી ત્રણેય પઢીના ચિત્રકળાનું એક એક્ઝિબિશન થઈ રહ્યું છે. એ માટે માત્ર તમે નહીં પણ રાષ્ટ્રીય કલા કેન્દ્ર પણ ગર્વની લાગણી અનુભવે છે. કારણ કે રાષ્ટ્રીય કલા કેન્દ્ર સાથે આ ત્રણેય વ્યક્તિઓ તમારા દાદા તમારા ફાધર અને તમે વર્ષોથી જોડાયેલા છો એટલે તમને રાષ્ટ્રીય કલા કેન્દ્ર તરફથી પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ વિચારને લઈને આપણે ઇમ્પોર્ટ કરીએ અને આપણે એ વાત પણ રાષ્ટ્રીય કલા કેન્દ્ર મૂકીએ તો એવું થઈ શકે કે આપણે જે કંઈ બી ચિત્રકળા સ્પર્ધા કરી આજે કરી ગયા વર્ષે કરી કે હવે પછીના વર્ષોમાં કરી, આજે માનો એટલા ચિત્ર આપણી પાસે ન હોય એનું એક્ઝિબિશન કરી શકે, પણ આ વિચાર મનમાં રાખજો કે આમાંથી કેટલાક ચિત્રનું એક્ઝિબિશન આપણે રાષ્ટ્રીય કલા કેન્દ્ર વિનર શો કરીને આપણે મૂકી શકીએ. બહુ સરસ, ધેટ્સ અ વન્ડરફુલ આઈડિયા. વિનર શો રાષ્ટ્રીય કલા કેન્દ્ર હોલમાં કરીએ તો મને એમ લાગે છે બધું યોગ્ય થઈ પડે. ધેટ્સ અ વન્ડરફુલ. એક ક્લેરિટી આપણે છેલ્લી વાર એ કરવાની
કે રાજશ્રીએ જે ઇનામો બહાર પાડ્યા 1-5 ઇનામો છે પહેલા વિભાગમાં, તો જે પહેલો ઇનામ છે દરેક કેટેગરીમાં 1,000 રૂપિયાનું છે, બીજું ઇનામ છે તે 800 રૂપિયાનું છે, ત્રીજું ઇનામ છે તે 600 રૂપિયાનું છે, ચોથું ઇનામ છે તે 400 રૂપિયાનું છે, અને પાંચમું ઇનામ 200 રૂપિયાનું છે. પણ બીજી કેટેગરીમાં પાંચમા ઇનામમાં 2 ભાગ પાડવામાં આવ્યા છે, પરંતુ રાષ્ટ્રીય કલા કેન્દ્ર એ 2 ભાગમાં 200 ના 100 કરવા નથી માગતી, એટલે બંને વ્યક્તિને, પાંચમા ક્રમે આવનાર બંને વ્યક્તિને રાષ્ટ્રીય કલા કેન્દ્ર 200 રૂપિયા આપશે એવી હું તમને અહીં જાહેરાત કરું છું. એટલે જે અને એમણે જેમને ઇનામ પ્રાપ્ત થયા છે એમને ખાસ વિનંતી છે કે મારો નંબર તમને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, છતાં બી એક ફરી એકવાર કહું છું કે મારો વોટ્સએપ નંબર છે 9825121217. આ નંબર પર તમે મને તમારી બેંકની વિગત મોકલાવશો તો એના પર તમારી બેંકમાં ડાયરેક્ટ એ પૈસા તમારા ઇનામના જમા થઈ જશે. જે વ્યક્તિ કેશ લેવા માગતી હોય તે મને ફોન કરીને કહે તો હું તમને મારા ઓફિસનું એડ્રેસ આપી દઈશ, એમાં તમે 3-5માં આવીને કેશ ઇનામ લઈ જઈ શકો છો. આટલી ટૂંકી વાત સાથે નરેશભાઈ ફરી એકવાર તમામ નિર્ણાયકગણ, અભિષેકભાઈ, નૈષદભાઈ, રાજેશ્રીભાઈનો ખૂબ ખૂબ આભાર, રાજેશ્રીને ખૂબ ખૂબ અભિનંદન, અને નરેશભાઈ તમને તો અત્યંત આનંદ સાથે અભિનંદન, કારણ કે આ સ્પર્ધાની વ્યાપ વધારવામાં તમારો સહી ફાળો છે, અને તમે ફરી એકવાર આનું ઈ પુસ્તક બનાવવાનો છો એટલે માટે રાષ્ટ્રીય કલા ખરેખર આનંદની લાગણી અનુભવે છે, ગર્વની લાગણી અનુભવે છે, પણ એની આખી ઋણ તમારે માથે જાય છે. એટલે તમને સલામ કરીને આજની આ સ્પર્ધાને આપણે અહીંયા પૂરી કરીએ. આભાર નરેશભાઈ, રાજેશભાઈ, અભિષેકભાઈ, નૈષદભાઈ, આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. તમામ પાર્ટિસિપન્ટ જે 500 થી ઉપર પાર્ટિસિપન્ટ આવ્યા, મને એમ લાગે છે જે 700 એ જોઈન થયા હતા એને કદાચ 2-3 જગ્યાએ જોઈન થયા હશે, એટલે કદાચ ઓછા થઈ ગયા, પરંતુ કે ન આવ્યા હોય ત્યારે ફરી એકવાર વિનંતી કે આવતી વર્ષે જરૂર આવજો. આ રાષ્ટ્રીય કલા કેન્દ્રની ચિત્રકળા સ્પર્ધા જરૂર ચાલુ રહેવાની છે એની હું તમને ખાતરી આપીને વિનંતી છું. આભાર. થેન્ક યુ વેરી મચ રૂપિનભાઈ. દોસ્તો, આની સાથે આપણે આ રાષ્ટ્રીય કળા કેન્દ્રની ચિત્રકળાની ફાઇનલ્સ માટેના સ્પેશિયલ એપિસોડને પણ પૂરો કરીએ. થેન્ક યુ એવરીબડી ફોર જોઈનિંગ.